અવાણિયા ગામે આવેલી વાડીના કૂવામાં 30 દિવસ પહેલા પડી ગયેલા કૂતરાને મહાદેવ પશુ પક્ષી સેવા મંડળના સભ્યો દ્વારા રેસ્ક્યુ કરાયું. અવાણિયા ગામના વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં 30 દિવસ પહેલા એક કૂતરું પડી જવાનો બનાવ બન્યો હતો, જેને લઈને માલિક દ્વારા ફાયર બ્રિગેડ સહિતનાઓનો સંપર્ક કર્યો હતો, પણ આ કૂતરાને કાઢવા માટે કોઈપણ રિસ્પોન્સ મળ્યો ન હતો. ત્યારે મહાદેવ પશુ પક્ષી સેવા મંડળ ગ્રુપના સભ્યો દ્વારા આ કૂતરાને રેસ્ક્યુ કરી સલામત રીતે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. તમે ટ્રેક્ટર ની તૈયારી કરો, લાવો જવા દો. તમે હા ધીમે ધીમે જવા દો. ભાગશે ઢીલો મૂકજો. મહાદેવ પશુ પક્ષી સેવા ડીકે પરમાર, કાલ સાંજે અમારે ફોન આવેલો હતો કે 30 દિવસ પહેલા એક કૂતરું કૂવામાં પડી ગયેલ છે, ને માલિકે એવી જાણ કરી હતી કે 30 દિવસથી અમે ઘણી એવી સંસ્થાનો સંપર્ક કર્યો છે પણ પૂરતો રિસ્પોન્સ મળ્યો નથી, જેથી અમારે મહાદેવ પશુ પક્ષી સેવામાં કોલ આવે. અમે તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા, અમારી ટીમમાં ભેગી થઈ અને અમે સવારે અવાણિયા ગામમાં આવેલ, માલિકને મળેલ, તેની મદદ અને સાથ સરકારથી કૂતરાનું સહી સલામત રેસ્ક્યુ કરેલ. અને તમે આ કૂતરું જોઈ શકો છો કે 30 દિવસ પછી પણ આ કૂતરું અમે બહાર કાઢ્યું જીવતેથી, અને કૂતરાને કોઈપણ જાતની ઈજા નથી, કૂતરું તંદુરસ્ત છે. અને એક ખાસ નમ્ર અપીલ છે કે જે ખેડૂત ભાઈઓ છે એ કૂવાને ફરતે તાર ફેન્સિંગ અથવા તો દિવાલ કરે જેથી અબોલ પશુ પક્ષી અંદર પડે નહીં અને તેનો જીવ મરતા બચે. અને મારા ગ્રુપના ટીમ મેમ્બર છે હાર્દિકભાઈ અને કાનાભાઈ, જે આ ભાઈ ગોપાલભાઈ, એના સાત સરકાર જે આ કૂતરાનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરેલ છે અને બહાર કાઢેલ છે. ના કહેવાય.
બસ બસ એની કોલ લઈ જાઓ, ઊંચો લઈ લો, ઊંચો કર, ઊંચો ઊંચો ખેંચો તો થોડો, એની મેરે આવે તો ડાય મારી કરો તો ખરી ખાલી, હા કર્યું કર્યું કરો, લીમડે નાડું બંધ.